આપણા ભારત દેશમાં અનેક પ્રકારની મીઠાઈઓ લોકો લેતા હોય છે, જેને અનુલક્ષીને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર બહેનોને ભારતના અલગ અલગ રાજ્યોની મીઠાઈઓ વિશે કુકિંગ એક્સપો તેમજ માસ્ટર ઓફ સ્વીટ કામિની બેન શાહ ભારતીય મીઠાઈની આઈટમ વિવિધ પ્રકારની રેસીપી સાથે ઉપસ્થિત રહીને મહિલાઓને ડેમો બતાવીને માહિતી આપી હતી. રાજકોટમાં પ્રીતિબેન સાથે મળી અને કુકિંગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. કામિનીબેન શાહ મીઠાઈ ટ્રેડિશનલ મીઠાઈ શીખવાડવાના છે. કામિનીબેન શાહ પોતે જ મીઠાઈ ક્વીન તરીકે જાણીતા છે અને આજે કાજુ કલિંદા છે કે મોહનથાળ છે, ફાફા સંદેશ છે, રસગુલ્લા છે, તેવી ટ્રેડિશનલ સ્વીટ્સ અહીંયાની રાજકોટની બહેનો માટે લઈને આવ્યા છે. તો હોપફુલી કે તે લોકો બધા સરસ રીતે શીખીને ઘરે જ એકદમ સરસ ટ્રેડિશનલ મીઠાઈ બનાવે તો ઘરે બનાવવાનો પોતાને આનંદ એક અલગ જ હોય અને બહેનોને તે ગમતું હોય, ફેમિલીને સર્વ કરવું અને પોતાના રિલેટિવને સર્વ કરવું. તો અમે લોકો દર મહિને અમુક કંઈક આયોજન અહીંયા રાજકોટમાં કરવા માગીએ છીએ અને અમદાવાદમાં તો હું વર્ષોથી આવું એવરી મંથ કરતી હોઉં છું, જેમાં ગુજરાતમાંથી દરેક જગ્યાથી બહેનો આવતી હોય છે. આ કુકિંગ વર્કશોપમાં મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી, જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ વિશે કામિનીબેન શાહ દ્વારા મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી સૌરાષ્ટ્ર મહિલાઓએ બંગાળી, મરાઠી, રાજસ્થાન, પંજાબી જેવી વિવિધ પ્રકારની મીઠાઈઓ વિશે માહિતી કરવામાં આવી હતી. હું હંમેશા આઈના કુકરી ક્લબમાં અમદાવાદ જતી હતી અને ત્યાં હું અલગ અલગ બધી વસ્તુઓ જોતી શીખતી. તો મને એવું થયું કે હું પોતે એકલી શીખીને શીખું છું એના કરતાં બેટર છે કે હું આઈના ક્લબને, બેલાબેનને રાજકોટ લઈ આવું અને રાજકોટની બધી બહેનોને આનો લાભ મળે. એટલા માટે મેં બેલાબેનને વાત કરી અને તેઓ પણ તૈયાર થઈ ગયા રાજકોટ આવવા માટે અને અમે બે સાથે મળીને આ ઇવેન્ટ કરી છે. અને દિવાળી આવતી હતી તો અમે તહેવારોનો મોસમ આવી રહ્યો છે તો એવું વિચાર્યું કે સ્વીટ જ શીખડાવીએ તો બધી બહેનો ઘરે સ્વીટ બનાવે. બારે જે ભેળસેળવાળું અલગ મળતું હોય એના કરતાં બેટર છે કે ઘરે બનાવે અને એના બાળકોને ને એમના ફેમિલીને બધાને સર્વ કરી શકે. તહેવારોની સીઝન આવી રહી હોય ત્યારે કુકિંગ એક્સપોર્ટ કામિનીબેન શાહ દ્વારા મનગમતી મીઠાઈઓ બનાવી જેથી કરીને આપણા શરીરને પણ નુકસાન ન થાય અને આપણે પોતે જે બનાવી આરોગ્ય તો આપણા હેલ્ધી શરીર માટે પણ સારું રહે તેવું જણાવ્યું હતું, જેથી કરીને બારે મળતો તૈયાર ખોરાક આપણા શરીર માટે નુકસાનકારક પણ હોય છે તેવું જણાવ્યું. એ પ્રીતિ ચૌહાણ અને બેલા મનિયા રાજે ઓર્ગનાઇઝ કર્યું છે અને કામિની શાહ કુકિંગ એક્સપર્ટ છે આપણા. એ આજે આપણે શીખવાડે છે બધી મીઠાઈ, બહુ ખૂબ જ બધી બહુ જ ફાઇન ફાઇન મીઠાઈ છે બધી આજે. અને મારી બી ઈચ્છા છે કે હું બી આજે બધી શીખીને આજે હું ઘરે જઈને ચોક્કસ બનાવીશ. આજે રસગુલ્લા છે, મોહનથાળ, બહુ જ બધી ફાઇન ફાઇન છે બધી સ્વીટ્સ બધી આજે. ના, બહુ જ સારું છે. હોમ બેકર્સ છે એમની માટે ખૂબ જ મતલબ સારું આ પ્લેટફોર્મ છે કે એ લોકો કંઈક અહીંથી શીખીને જાય અને પછી હેલ્ધી હેલ્ધી બધું ઘરે બનાવે. ઉપસ્થિત રહેલી બહેનોએ અલગ અલગ પ્રકારની રેસીપી પોતાના દ્વારા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે કોઈ બહેનોના મીઠાઈઓને લગતા પ્રશ્નો હોય તો તેઓને સમજાવવામાં પણ આવ્યા હતા. આ વર્કશોપને સફળ બનાવવા માટે બેલાબેન મણિયા, પ્રીતિબેન ચૌહાણ દ્વારા આયોજનને તંતુડ મહેનત કરવામાં આવી હતી. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.